तन्ना एजुकेशनल कैंपस गोंडल आपनो हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों आजना पीरियड में आपणे पर्यावरण पाठ 11 वाणी मां एना साधिपति मां प्रश्न जवाब लखवाना छे। प्रश्न चौथो स्वाधिपति मां पेज नंबर 64 અને 65 ઉપર આપેલા છે એના જવાબ વ્યવસ્થિત પેન્સિલ થી તમારે સ્વાધિપતિ માં લખવાના છે। પહેલો પ્રશ્ન, દાદા કોને નિરણ અથવા ઘાસ નાખે છે? તો રતન જ્યારે એના દાદા સાથે ખેતરે જાય છે, વાડીએ જાય છે, ત્યારે એને દાદા છે પેલા જઈને કોને કોને નિરણ એટલે કે ઘાસ ખાવાનું આપે છે? તો એનો આપણે જવાબ લખીએ, દાદા गाय, भैंस, अने बरद ने निरण घास नाखे छे। दादा गाय, भैंस अने बड़द ने निरण अथवा घास आपे छे। बीजो प्रश्न जोईए, रतने दादानी वाड़ी में शू शू जोयुं? ज्यारे रतन वाड़ीए गई त्यारे एने त्यां शू जोयुं? तो एनो जवाब आपणे लखीए, रतने वाड़ी में विविध फूल शाकभाजी ना छोड़ वेदा अनाज कठोर सुशोभननी
सुशोभननी वस्तुओं पर बगल थेला थेलियों
જુદાપણું જોવા મળે છે. તો ફૂલોમાં એક તો રંગ વિવિધ હોય છે, પાંદડીઓની સંખ્યા અલગ અલગ હોય છે, એનો આકાર જુદો જુદો હોય છે, એની લંબાઈ જુદી જુદી હોય છે, એની ઉગવાની રીત પણ જુદી જુદી હોય છે. બધા ફૂલોને એક સમાન હોતું નથી. ફૂલોમાં રંગ, પાંદડીની સંખ્યા, આકાર, લંબાઈ, ઉગવાની રીત, ઉગવાની રીત, ઋતુ, સમય, બાબતમાં વિવિધતા છે. દસમો પ્રશ્ન જો ફૂલોની માવજત માટે ઘણી જગ્યાએ કયું બોલ મારેલું હોય છે. ફૂલોની માવજત એટલે માવજત એટલે એને સાચવવા માટે, એને સાચવવા માટે કયું બોલ લગાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક બગીચામાં જાઓ તો બગીચામાં એવું બોલ લખેલું હોય છે કે ફૂલો તોડવા નહીં. કારણ કે જો ફૂલો તોડવામાં આવે તો એ બગીચાની શોભા રહેતી નથી. એટલે બગીચામાં આવું બોર્ડ લગાવેલું હોય છે કે કોઈએ પણ ફૂલ તોડવા નહીં. ફૂલોની ફૂલોની માવજત માટે ઘણી જગ્યાએ ફૂલો તોડવા નહીં છે. વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરથી વ્યવસ્થિત રીતે લખવાનું છે.